કવિતા પઠન તમારી પાસેથી પણ સાંભળવું એ અમારો તો એવો અનુભવ રહ્યો છે કે લાવો છે. હા, એક હું એમનું બહુ જ મને ગમે છે કાવ્ય, એક સુસ્ત શરદની રાતે. એ બી એમણે જ્યારે લખીને આવ્યા એમને સંભળાયું હતું, એ મારા મગજમાં ઘણું બધું જ ઘર કરી ગયું હતું. અને એટલું સુંદર પપ્પા આનું પઠન કરતા હતા, તાલ તાલમાં સાથે હતે. પછી જ્યારે એમને 75 વર્ષનો ઉજવણી કરી હતી ત્યારે પ્રોગ્રામ કરેલો કલા ગુર્જરી સંસ્થાએ, એમાં મેં કહું આ હું વાંચીશ. એટલે પહેલાં બધા મને કે અરે પપ્પા જેવું કેવી રીતે વાંચે ને, આ કરને આ કરને તે કરને, બધું મને પપ્પા કે ના એ કરશે એને કરવા દો. એટલે ત્યારે મેં આ પહેલી વાર કર્યું એ હું સંભળાવું છું. એક સુસ્ત શરદની રાતે, એક સુસ્ત શરદની રાતે આળસ મરડી રહી હતી ક્ષિતિજોને વ્યોમ બગા સુખાતું હતું. આળસ મરડી રહી હતી ક્ષિતિજોને વ્યોમ બગા સુખાતું હતું. આંખો ચોળી નિદ્રા ભારે પાપણ પલકાવતી તારલીઓ, ભમતી હતી આછી વાદળીઓ કંઈ ધ્યેય વિના અહીંયા ત્યાં. ચંદાએ દીવો ધીમો કરી મલમલની ચાદર ઓઢી લીધી એક સુસ્ત શરદની રાતે. વાહ વાહ. એક સુસ્ત શરદની રાતે ડાળે પંખી બેચેન થયા જરી ઘેન ભરી કચકચ કીધી. ડાળે પંખી બેચેન થયા જરી ઘેન ભરી કચકચ કીધી. એક બચ્ચું હરણનું બેઠું થયું હળવેથી ડોક ખણી લીધી. મૃગલીએ પાસું બદલીને નિજ બાળનું શિર સૂંઘી લીધું. ને ભીરું સસલું ચમકીને બે ચાર કદમ દૂર દોડી ગયું એક સુસ્ત શરદની રાતે. એક સુસ્ત શરદની રાતે જ્યાં મંદ પવન લહેરાયો, ચંપાએ ઝૂકી કાંઈ કહ્યું મધુમાલતીના કાનોમાં. ચંપાએ ઝૂકી કાંઈ કહ્યું મધુમાલતીના કાનોમાં. મધુમાલતી બહુ શરમાઈ ગઈ અને ઝૂમખે ઝૂમખે લાલ થઈ ને ચંપો ખડખડ હસી પડ્યો. ક્યા બાત હે. મધુમાલતી બહુ શરમાઈ ગઈ અને ઝૂમખે ઝૂમખે લાલ થઈ ને ચંપો ખડખડ હસી પડ્યો. ભૃભંગ કરી રહી વૃક્ષ ઘટા, ભૃભંગ કરી રહી વૃક્ષ ઘટા, કઈ ફૂલ બકુલના કૂદી પડ્યા મધુવનની ક્યારી ક્યારીએ. માંડી કુથલી ઉશ્કેરાઈ ચકિત થઈ ગભરું કળિયો. ગુલબાસ જુઈ ગણગણી ઉઠ્યા દરભે ડમરાને ગલી કરી ને વૃદ્ધ પીપળો ડોકું ધુણાવી ગયો સમય સંભારી રહ્યો એક સુસ્ત શરદની રાતે. એક સુસ્ત શરદની રાતે જ્યાં મંદ પવન લહેરાયો, કાઢીને અંચળ મેઘ તણો દિગવધુઓ અંગો લૂછી રહી. કાઢીને અંચળ મેઘ તણો દિગવધુઓ અંગો લૂછી રહી. જોવા શશિરાજ ચઢ્યો ગગને અણજાણને ઈચ્છા જાગી ગઈ. ક્યાંથી અણદીઠો સ્નેહ ઝર્યો પ્રસ્વેદ ફૂટ્યો પાને પાને. સૂતેલી ક્લાંત પ્રગલ્ભ ધરાને રૂપેરી રોમાંચ થયો એક સુસ્ત શરદની રાતે જ્યાં મંદ પવન લહેરાયો. વાહ મીનાબેન, તો નીનુભાઈને તો કેટલા બધા સ્વરૂપે આ મહેફિલમાં મળવાનું થઈ રહ્યું છે. ત્યારે આ સુંદર દ્રશ્ય ચિત્ર કલમના એક લસરકાથી એક કદાચ એમણે ચિત્રો દોરવાનું નક્કી કર્યું હોત તો ચિત્રો દોરી શક્યા હોત એવા. પણ એન્જિનિયર થવું. એક બીજી વાત મને યાદ આવી છે આના પર તમે કીધું ત્યારે કે એવું નથી, પણ એક નાનકડી કોઈ સામાન્ય વાતોમાંથી સમાથી કાવ્ય, એક શેખ ચલે નામનું જે એમનું નાટક હતું મેં વાત કરી, એમાં એક પાત્ર આવતું હતું કે એટલે મજૂર છે ને શેખ ચલી, એને મજૂરને કેવી રીતે એને મળી. એક માણસ આવે છે કે શોપિંગ કરવા, એને બૈરીએ લાંબુ લિસ્ટ કરી આપ્યું છે, એટલે આમ પેલી ખોલી ખોલીને આવે છે. એ બજારમાંથી ખરીદવાની વસ્તુઓના લિસ્ટનું એણે ગીત બનાવેલું, તમને કહો તો તું સાંભળો. બિલકુલ બિલકુલ. ચાવલ ઘઉં ને બાજરો જવ ને દાળ તુવેર ને મગ મસૂર. ચાવલ ઘઉં ને બાજરો જવ ને દાળ તુવેર ને મગ મસૂર. તજ લવિંગ તમાલ ઈલાય ચીકુ પરું ખારે કતલ ખજૂર. મજૂર. ઓહો. જીરું ને ધાણા ને જીરું ને ધાણા ને રાઈ ને મેથી ને સૂંઠ ને મરી ને થોડું કપૂર. કેરી નારંગી મોસંબી ને ચીકુ ને દાડમ કેળા ને મીઠી અંગૂર. મજૂર. ગુજરાતી કાવ્ય સંગીતને પણ અને એની આ આખી ક્યારીને એવી રસભર બનાવી છે એના અનુભવમાં મને લાગે છે કે આપણા સૌ ભાવકો પણ એક પછી એક રચનાઓની રજૂઆત સાથે મુકાતા જ જતા હશે. મીનળબેન, હવે જે સવાલ બંને બહેનોને પૂછ્યો છે તમારા માટે પણ
अलबत्त छे ज छे के आवा समर्थ पिता एमनी अलबत्त तमने गमती एनी घणी बधी वातो तमे कही पण खरी पण छतां एम तमने पूछूं ज तो तमे शुं जवाब आपो के नीनुभाई माथी सौथी वधु कई वात तमने गमी गई छे? एक कोई पण एक वस्तु ने पिन पॉइंट करवी बहु ज मुश्किल छे पण ए એમના સંતાનોમાં જ એમનો અતૂટ વિશ્વાસ એટલે એક વાક્યમાં કહું પછી હું થોડું એનું ઇલાબોરેટ કહું પણ જો પુનર્જન્મ હોય અને જો મારે થવાનો હોય અને મને થવો છે કારણ કે મારે જન્મો જન્મ એમની જ પુત્રી તરીકે જન્મવું છે એવરી ટાઈમ એ બધા જન્મમાં મને કદાચ મારી લીધે એમને પણ જન્મ પણ અને એમણે જેટલું આપ્યું છે એ સાત જન્મ સાત પેઢી નહીં પણ એમ કેટલા જન્મો સુધી ચાલે એવું છે. એક વાત કહું કે હું છે થર્ડ ડોટર છું. અમારે તો એવું કોઈ દિવસ લાગ્યું નથી પણ એક મને હું તો જન્મી નથી ત્યારે પણ મને કહેલી છે કોઈ સગાવાલામાંથી કોઈ કે હું જ્યારે જન્મવાની હતી વિથ માય મધર વોઝ પ્રેગ્નન્ટ વિથ મી શારદા એમનું મૃત્યુ થયું જ્યારે મારું 10 વર્ષ હતા ત્યારે તો આગળ બે દીકરીઓ મારું નામ રાશિ પર નથી અને રાજુલબેન અને સોનલબેનના બેઉના નામ રાશિ ઉપર છે. તો એકવાર મેં પૂછ્યું કે એટલે કે હું જ્યારે જન્મવાની હતી ત્યારે પહેલેથી મારા પપ્પાએ કે સોમી મને દીકરી આવશે તો નામ મિનલ રાખીશ એટલે રાજુલ સોનલ મિનલ હા ધાધીના ધાતીના સારું નામ શોધી નાખ્યું અને જો છોકરો જન્મશે તો નામ હું ટોડરમલ રાખીશ. બહુ મહા મોટો હતો મેથેમેટિશિયન પણ ઇટ્સ નોટ અ વેરી ગુડ નેમ એટલે એમ કે એનું નામ ટોડરમલ રાખીશ તો રાજુલ સોનલ ટોડરમલ ધાગેના ધીના કદી એટલે કે એટલીનું લાઈક પહેલેથી છોકરીને માટે લુકિંગ ફોરવર્ડ ટુ અ ડોટર એ જે હા એ ઉદારમતવાદ એમનો જે કહેતો ને જે કે ખબર પણ ના પડે કોઈને એવી રીતનો એનો અનકોન્શિયસલી એમણે મારી માને કેટલી બધી એ આપી હશે. આ સમાજ રચનામાં બે દીકરી છે ત્રીજી પણ દીકરી આવે તો એનો જે ભય હોય એટલે મારું નામ જન્મ પહેલાથી એમણે રાખેલું હતું કે મીના ને પછી ઘણી વાર મશ્કરીમાં કે મને કે મેં જો કોઈ સારું નામ રાખ્યું હોત તો કદાચ મને દીકરો કે એઝ અ પ્રોટેસ્ટ એમ કે તું એમ કરવા માટે આ જન્મી છે. કૃષ્ણ પ્રીતિની કવિતા સંગીતના સથવારે આપણે ત્યાં આજ પર્યંત ઝૂમતી રહી છે ઝૂમાવતી પણ રહી છે. એમાં રસરાજની રસેશ્વરની એક નાયક તરીકેની મૂર્તિ આપણને મળી છે. કૃષ્ણ છે ને એ પ્રણય કેલીના પરમ જ્ઞાતા છે. એમને રિસાતા આવડે છે તો મનાવતા પણ આવડે છે, ખોવાતા આવડે છે તો જડી જતા પણ આવડે છે. આપણે અધૂરે ઘડે છલકાનારા પરિણામે આપણને રિસાતા આવડ્યું પણ મનાવતા ના આવડ્યું એટલે આપણા રિસાવાનું કોઈને મન કશું મહત્વ જ ન રહ્યું. આપણે ખોવાઈએ કે જડીએ કોને શું પડી હોય આપણી, આપણે કોઈને શોધતા નથી એટલે આપણી પણ કોઈ શોધ કરતું નથી અને એટલે આપણા મળવાનો પણ કોઈ મહિમા રહ્યો નથી. રસપુરુષને તો આ બંને આવડે છે એટલે જ વૃંદાવનની વાટ એના ચરણોની છાપથી આજે પણ રસભીની રહી શકી છે. ડરની અભિવ્યક્તિની સમાંતરે જ એ વાટે જવાની ઝંખના પણ નીનુભાઈની રચનામાં બહુ સુંદર રીતે વ્યક્ત થઈ છે. Yeah.
વૃંદા